હેલો સ્ટુડન્ટ્સ તો પુષ્ટ રસાયણના દસમા લેક્ચરમાં આજે આપણે સ્ટાર્ટ કરીશું લાસ્ટ પોઈન્ટથી જ્યાંથી આપણે છોડ્યું હતું કે કલીલ દ્રાવણોના ગુણધર્મો હવે ટિંડોલ અસરની શરતોમાં થર્ડ પોઈન્ટ છે આપણે બાકી રહી ગયો હતો તો થર્ડ પોઈન્ટ છે રંગ હવે કલીલમય દ્રાવણોનો રંગ છે એ પરિક્ષેપિત કણોની પ્રકિર્ણન પામેલા પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે છે પ્રકાશની તરંગ લંબાઈ વળી કણ કણોના માપ અને સ્વભાવ પર આધાર રાખે છે હવે અહીંયા આપણે વાત કરી હતી કે જો નાની સાઇઝના કણો હશે તો એ પ્રકાશની તરંગ લંબાઈ સાથે પ્રક્રિયા નહીં કરે એટલે કે તરંગ લંબાઈ કરતાં નાના કદના કણો છે એ તરંગ લંબાઈ સાથે કોઈ પ્રક્રિયા નહીં આપે અને એ કણો છે આપણે ઓબ્ઝર્વ નહીં કરી શકીએ અને આપણે જાણીએ છીએ કે દ્રશ્ય પ્રકાશ છે એ ઘણી બધી અલગ અલગ તરંગ લંબાઈઓનું મિશ્રણ છે જે સફેદ રંગથી આપણે ઓળખીએ છીએ તો એનો મતલબ એવો થયો કે સફેદ રંગની અંદર અમુક તરંગ લંબાઈઓ નાની હશે અમુક તરંગ લંબાઈઓ મોટી હશે તો કલીલ કણોમાં પણ એવું એક્ઝેક્ટ નહીં હોય કે દરેક કલીલ કણો છે એક જ સરખી સાઇઝના હશે અમુક કલીલ કણો થોડા નાના પણ હશે અમુક થોડા મોટા પણ હશે એટલે આપણે એવું કહી શકીએ કે ધારી લો કે લાલ રંગની તરંગ લંબાઈ છે એ મોટી હશે વાદલી રંગની તરંગ લંબાઈ કરતાં તો અમુક કલીલ કણો એની વચ્ચેના હશે એટલે કે એ કલીલ કણો છે એ લાલ રંગની તરંગ લંબાઈ કરતાં નાના કદના હશે પણ વાદળી રંગની તરંગ લંબાઈ કરતાં મોટા રંગના હશે તો એનો મતલબ એવો થયો કે લાલ રંગ છે એ એની સાથે પ્રક્રિયા નહીં કરે એનું કિરણ છે એ સીધું પસાર થઈ જશે પણ બ્લુ રંગ છે એનું કિરણ કમ્પેરેટિવલી નાનું હોવાથી એનું પ્રકિરણન થશે તેથી અહીંયા કીધું છે કે પ્રકાશની તરંગ લંબાઈ વળી કણોના માપ અને સ્વભાવ કે પ્રકૃતિ પર આધાર રાખે છે હવે કલેલમય કણોના રંગ વળી અવલોકનકાર કઈ રીતે પ્રકાશ મેળવે છે તેના પ્રમાણે બદલાય છે ઉદાહરણ તરીકે દૂધ અને પાણીનું મિશ્રણ પરાવર્તિત પ્રકાશ દ્વારા વાદળી રંગનું દેખાય છે અને પ્રેષિત પ્રકાશથી જોતા લાલ રંગનું દેખાય છે એટલે કે પરાવર્તન દ્વારા જ્યારે એમાંથી કિરણ અથડાઈને કોઈ દિશામાંથી જ્યારે તમને જોવા મળે એટલે સપોઝ કે તમે નેવુંના ના ખૂણેથી કે સીધી રેખા સિવાય કોઈ પણ અન્ય એંગલથી એ પ્રકાશને કે દૂધને જુઓ છો ત્યારે એનો રંગ વાદળી રંગ દેખાશે અને જ્યારે તમે એક્ઝેક્ટ જોશો ત્યારે પ્રકાશ છે એમાંથી લાલ રંગનો આવતો દેખાશે અને ઝીણા ગોલ્ડ સોલના રંગ લાલ હોય છે અને જેમના કણોનું માપ વધારે છે અને જાંબલી પછી વાદળી અને છેવટે સોનેરી દેખાશે એટલે દૂધના એક્ઝામ્પલમાં એ રીતે વિચારો કે અહીંયાથી આપણો પ્રકાશ છે એક કિરણો આપશે આ છે અહીંયા આપણું એક દૂધ અને પાણીનું મિશ્રણ કરીને બનાવેલું કલીલ દ્રાવણ હવે જ્યારે આ પ્રકાશનું કિરણ છે એમાંથી પસાર થશે ત્યારે એનું અમુક કિરણોનું પ્રકિર્ણ થશે એટલે કે વિખેરાશે જ્યારે અમુક કિરણો છે એ સીધે સીધા આરપાર પસાર થઈ જશે તો વિખેરાયેલા કણોને ઓબ્ઝર્વ કરશું તો એ વાદળી રંગના દેખાશે જ્યારે સીધે સીધા આરપાર નીકળતા રંગો છે એને ઓબ્ઝર્વ કરશું અહીંયાથી તો એ લાલ રંગના દેખાશે અને એનું રીઝન જે હમણાં આપણે વાત કરી કે લાલ રંગની તરંગ લંબાઈ છે એ મોટી હોવાથી એ કણો છે દૂધ અને પાણીના મિશ્રણ દ્વારા બનતા કલીલકણો એની સાથે પ્રક્રિયા નહીં કરી શકે કેમ કે એની સાઇઝ લાલ રંગ કરતાં વધારે હશે સોરી ઓછી હશે અને લાલ રંગની રંગ લંબાઈ વધારે હશે જ્યારે એ જ કલીલ કણો છે એ વાદળી રંગના કણો સાથે પ્રક્રિયા કરી શકશે એટલે વાદળી રંગનું પ્રકીર્ણન કરશે એટલે વાદળી રંગ છે એ આપણે કોઈ પણ અન્ય એંગલથી પ્રકિર્ણન દ્વારા જોઈ શકશું જ્યારે લાલ રંગ છે એ પ્રક્રિયા નથી કરતો એ તેથી એ કણોમાંથી સીધે સીધો આરપાર પસાર થઈ જશે અને આપણે સામેથી એને જોઈ શકશું ત્યારબાદ આપણો ચોથો ગુણધર્મ થશે બ્રાઉનિયન ગતિ હવે જ્યારે કલીલમય કણોને શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે ત્યારે કલીલમય કણો દ્રશ્ય ક્ષેત્રના સમગ્ર ક્ષેત્રમાં વાંકી ચૂકી ગતિથી ગતિ કરતા હશે અથવા તો એ વ્યવસ્થામાં હશે આ ગતિ સૌપ્રથમ બ્રિટિશ વનસ્પતિશાસ્ત્ર રોબર્ટ બ્રાઉને ઓબ્ઝર્વ કરી હતી અને તેથી એને બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખવામાં આવે છે હવે અહીંયા ઈમેજ ઇમેજ આપણને આપેલી છે જેમાં બ્રાઉનિયન ગતિનું એક્ઝામ્પલ દર્શાવ્યું છે હવે અહીંયા ધારી લો કે આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ જેમાં અહીંયા દર્શાવ્યું છે કે આપણો કણ કોઈ એક જ કણ આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ જ્યારે દ્રાવણની અંદર ઘણા બધા કણો હશે પણ એક જ કણને તમે ઓબ્ઝર્વ કરો તો એ આ રીતે કોઈ રેન્ડમ મૂવમેન્ટ દર્શાવશે અચાનક કોઈ જગ્યાએથી એની દિશા છે એ બદલાશે અને આ રીતે આડેવળી દિશામાં એ ગતિ કરતું જોવા મળશે તો એનું કારણ શું છે તો એનું સિમ્પલ કારણ છે એકબીજા સાથે અથડામણ અથવા તો પાત્રની દિવાલ સાથે અથડામણ ધારી લો કે આપણો પહેલો કણ છે એ અહીંયાથી આ દિશામાં ગતિ કરે છે એ જ સમયે બીજો એક કલીલ કણ છે એ આ દિશામાંથી આ તરફ ગતિ કરે છે કોઈ એક પોઈન્ટ એવો આવશે કે જ્યાં બંનેની અથડામણ થશે એ પોઈન્ટ હશે અહીંયા એટલે કે આપણો પહેલો અને બીજો કલીલ કણ છે એ બંને એકબીજા સાથે અથડાશે અને અથડામણના કારણે બંનેની દિશા બદલાશે જે આપણો પહેલો કણ છે એ આપણે જોઈ શકીએ છીએ કે આ ડાયરેક્શનમાં આગળ વધ્યો અને બીજો કણ છે એ અથડામણ પછી કદાચ આ ડાયરેક્શનમાં આગળ વધશે તો દરેક જગ્યાએ જ્યાં આપણા કણની દિશા બદલાય છે ત્યાં આપણે સમજવાનું કે એની કોઈ સાથે અથડામણ થઈ હશે અથડામણ કોના કોના સાથે થઈ શકે અન્ય કલીલ કણ દ્વારા અથવા પાત્ર સાથે અથવા તો માધ્યમના કણો સાથે પણ અમુક અંશે અથડામણ દ્વારા ગતિ પરિવર્તન આવી શકે હવે આ ગતિ કલીલના સ્વભાવની પ્રકૃતિથી સ્વતંત્ર છે પરંતુ કણના માપ અને દ્રાવણની સ્નિગ્ધતા પર આધાર રાખે છે હવે કલીલનો કણ કોઈ પણ પ્રકારનો હોય ઋણ વિજભારિત ધન બારિત કે કોઈ પણ ટાઈપનો એના ઉપર આધારિત નહીં હોય આ પ્રમાણેની ગતિ પણ કદ અને સ્નિગ્ધતા આપણે જે માધ્યમમાં કણો છે એ રાખેલા છે એની સ્નિગ્ધતા ઉપર અસર કરશે કારણ કે જેમ જેમ દ્રાવણ સ્નિગ્ધ હશે એમ એમ ગતિ છે એ ધીમી પડશે સિમ્પલ એક્ઝામ્પલ આપણે એ રીતે લઈ શકીએ કે જ્યારે આપણે હવામાંથી જમીન ઉપર દોડીએ છીએ ત્યારે આપણે હવામાંથી પસાર થઈએ છીએ આપણું માધ્યમ હવા છે જે કમ્પેરેટિવલી પાતળી છે એટલે આપણને કમ્પેરેટિવલી એનું ઘર્ષણ છે એ ઓછું લાગવું પડે છે અને આપણે સરળતાથી દોડી શકીએ પણ એની મેટર આપણે સ્વિમિંગ પૂલ કે કોઈ પાણીની અંદર આપણે કરીએ એટલે કે પાણીની અંદર દોડવાનો પ્રયત્ન કરીએ પછી ધારી લો કે કમર સુધીનું જ ભલે પાણી હોય પણ કમર સુધીના પાણીમાં પણ આપણે દોડવા માટે પ્રયત્ન કરશું તો આપણે વધારે મહેનત કરવી પડશે અને આપણી ગતિ ધીમી હશે સેમ લોજિક અહીંયા બ્રાઉનિયન મોશનમાં લાગુ પડે કે દ્રાવણની સ્નિગ્ધતા વધારે હશે તો દ્રાવણ છે એની અંદર કણની મૂવમેન્ટ છે એ ધીમી પડશે અને જો દ્રાવણ છે એ પાદળું હશે કે સ્નિગ્ધતા ઓછી હશે તો એની અંદર કણની ગતિ ઓબ્વિયસલી વધારે હશે સેમ એ જ વસ્તુ કણની સાઇઝ જેમ જેમ કણનું કદ મોટું થતું જશે એમ એમ એને માધ્યમનું વધારેને વધારે ઘર્ષણ લાગશે અને કદનું કણનું કદ છે નાનું હશે તો ઘર્ષણ ઓછું લાગશે તેથી કદ ઉપર પણ આ ગતિ આધારિત છે મોટી સાઇઝના કણો કે કદના કલીલ કણો છે એ ધીમા હશે બ્રાઉનિયન મોશન અને પાત્ર નાની સાઇઝના કણો હશે એની અંદર બ્રાઉનિયન મોશન ઝડપી હશે તો એ પણ પોઈન્ટ અહીંયા આપણને મેન્શન કરેલું છે કે માપ જેટલું વધારે નાનું અને સ્નિગ્ધતા જેટલી વધારે ઓછી તેટલી જ વધારે ગતિ સ્નિગ્ધ દ્રાવણમાં ગતિ ધીમી પડશે અને કદના વધારા સાથે ગતિ ધીમી પડશે કદનો ઘટાડો અને ઓછી સ્નિગ્ધતા સાથે ગતિમાં વધારો થશે હવે બ્રાઉનિયન ગતિનું સમજણનું કારણ એ છે કે પરિક્ષેપણ માધ્યમના અણુઓ વડે કણો પરનો અસંતુલિત બોમ્બ એટલે કે એકબીજા સાથેની અથડામણો દ્વારા દરેક કણો છે સતત ગતિશીલ રહેશે અને ગુરુત્વાકર્ષણની અસર હેઠળ તળિયે જમા નહીં થઈ જાય આ એક મેઇન કારણ છે શું કામ કરો અને દ્રાવણો છે એ સ્થાયી છે જ્યારે આપણે એક એક્ઝામ્પલ અગાઉ જોયું હતું કે નિલંબન એટલે કે માટીનું પાણીની અંદર દ્રાવણ છે એ નિલંબન કેટેગરીમાં આવશે અને એની અંદર કણો છે એ ઘણા મોટા હશે અને એ કણો છે એ ગુરુત્વાકર્ષણથી વધારે અસર પામશે અને તળીએ જમા થઈ જશે જ્યારે બ્રાઉનિયન ગતિના કારણે આપણા નાની સાઇઝના કણો દ્રાવણના હોય કે કલીલના હોય એ મિશ્ર રહેશે દ્રાવણની અંદર તેથી બ્રાઉનિયન ગતિને વિલોડન અસર હોય છે જે કણોને ઠરવા દેતા નથી એટલે કે એ સતત કણોને હરતા ફરતા રાખશે અથડામણ દ્વારા અને સોલની સ્થાયીતા માટે એ જવાબદાર છે ત્યારબાદ આપણો પાંચમો મુદ્દો છે કલીલમય કણો પરનો વીજભાર હવે કલીલમય કણો છે હંમેશા વીજભાર ધરાવતા હશે અને આપેલા કલીલમય દ્રાવણમાં બધા જ કણો પર એક સરખો વીજભાર હશે અને ઓબ્વિયસલી જો એક સરખો વીજભાર નહીં હોય તો કલીલ કણો છે એકબીજા સાથે આકર્ષિત થઈને એકબીજા સાથે જોડાવા મળશે અને અંતે અવક્ષેપણ પામીને અલગ પડી જશે અને જો સમાન વીજભાર ધરાવતા હશે તો કણો એકબીજાથી અપાકર્ષિત થશે તો કેટલાક સામાન્ય સોલ અને તેમના કણો પરના વીજભાર છે એ આપણને અહીંયા નીચે દર્શાવેલા છે તો કલીલ કણો છે એ ધન અથવા ઋણ ભારિત હોઈ શકે અને એના એક્ઝામ્પલ છે એ આપણને આ ટેબલમાં દર્શાવેલા છે કલીલમય કણો પર સમાન અને સરખા વીજભારની હાજરી કલીલ દ્રાવણની સ્થાયીતા માટે મોટે ભાગે જવાબદાર હોય છે કારણ કે વીજભારિત કણો જે સમાન ભારવાળા હોય તેમના વચ્ચે અપાકર્ષણ થશે અને એકબીજાની નજીક નહીં આવે ત્યારે સંમિલિત થવા અથવા તો સમયુજિત થતા એને રોકે છે એટલે કે એનું અવક્ષેપણ નહીં થઈ શકે અવક્ષેપણ થશે તો ત્યાં બ્રાઉનિયન ગતિ છે એની અસર ઘટતી જશે કેમકે જેમ જેમ કણનું કદ વધતું જાય એમ અથડામણ દ્વારા એની અંદરની ગતિજ ઉર્જા છે એ કમ્પેરેટિવલી ઓછી ટ્રાન્સફર થશે અથવા તો ઓછી અસરકારક હશે એક્ઝામ્પલ તરીકે તમે એ રીતે વિચારો કે ધારી લો કે તમારી પાસે પ્લાસ્ટિકનો બોલ છે જેને આપણે એ કહી દઈએ અને બીજો એક મેટલ કે ધાતુનો બોલ છે જેને આપણે બી કહી દઈએ હવે આ બંને બોલને આપણે કોઈ ત્રીજા એક બોલ સી જે રબરનો બનેલો છે એનાથી આપણે એના ઉપર આઘાત કરવાનો છે કે અથડામણ કરવાની છે હવે ધારી લઈએ કે આપણી પાસે જે પ્લાસ્ટિકનો બોલ છે એ દસ ગ્રામ વજનનો છે જે રબર બોલ છે એ સો ગ્રામ વજનનો છે અને જે લોખંડ કે ધાતુનો બોલ છે એ હજાર ગ્રામ અથવા તો એક કિલોગ્રામ વજનનો છે અને ત્રણેયના કદ છે એ સમાન છે તો સો ગ્રામના દડાને જ્યારે આપણે ધારી લઈએ કે દસ મીટર પ્રતિ સેકન્ડની ગતિથી જ્યારે પ્લાસ્ટિકના બોલ સાથે અથડાવશું તો પ્લાસ્ટિકના બોલ સાથે અથડામણ થતાં એની ગતિ દસ મીટર પ્રતિ સેકન્ડ કરતાં વધારે થશે કારણ કે એનું દળ કમ્પેરેટિવલી ઘણું ઓછું છે હવે સેમ દડા સો ગ્રામના દડાને જ્યારે આપણે એક હજાર ગ્રામ સોરી કિલોગ્રામ નહીં પણ એક હજાર ગ્રામના બોલ સાથે અથડાવશું સેમ સ્પીડ સાથે તો એની ઝડપ છે એ દસ મીટર પ્રતિ સેકન્ડ કરતાં ઓછી છે ધારી લો કે બોલ એ છે એની ઝડપ છે પચાસ મીટર પ્રતિ સેકન્ડની મળી તો બોલ બીની ઝડપ છે એ એક મીટર પ્રતિ સેકન્ડની મળશે કારણ કે અહીંયા દળનો તફાવત ઘણો છે અને આપણે જાણીએ છીએ કે મોમેન્ટમ પી ઇઝ ઇક્વલ ટુ એમ વી થશે એટલે કે દળ ગુણ્યા વેગ તો અહીંયા મોમેન્ટમ છે એ બધાનું સમાન રહેશે એવું આપણે માની લઈએ તો દળ જેમ જેમ વધતું જશે એમ એમ વેગ છે એ ઘટતો જશે તો સેમ લોજિક લાગશે આપણા કણો માટે કે જેમ જેમ કલીલ કણો છે એ એકબીજા સાથે જોડાઈને એમ કદ મોટું કરતા જશે એમ એનું દળ વધતું જશે જેથી કરીને ગતિજ ઉર્જા છે એની અસર કમ્પેરેટિવલી ઓછી હશે ઝડપ ઘટતી જશે અને અંતે ગુરુત્વાકર્ષણની અસર પ્રભાવિત થશે અને કણો છે તળિયે જમા થઈએ જેને આપણે ઔક્ષેપણ કહેશું હવે આવા સોલ કણો પરનો વીજભાર એક અથવા વધુ કારણોને લીધે હોય છે જેમ કે ધાતુઓના વિદ્યુતીય વિસર્જન દરમિયાન સોલ કણો વડે ઇલેક્ટ્રોન ગ્રહણ દ્રાવણમાંથી આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ અને અથવા વિદ્યુતીય દ્વિસ્તરના સૂત્રણ કે ફોર્મ્યુલેશન છે હવે અહીંયા જે ટૉપિક્સ કીધા છે એમાંથી એક ટૉપિક આપણે અગાઉ ડિસ્કશનમાં આવી ગયો હવે કલીલ કણોમાં બનાવટના ટોપિકમાં આપણે પેપ્ટિકારક એજન્ટવાળો ટૉપિક છે એ જોયો હતો કે જેમાં અવક્ષેપ ઉપર આપણે યોગ્ય વિદ્યુત વિભાજ્ય એડ કરીએ તો એ અવક્ષેપને ભાંગીને કલીલ કણોમાં ચેન્જ કરશે હવે ધારી લો કે આપણા અવક્ષેપના કણો છે એ તટસ્થ છે અને જ્યારે આપણે એની અંદર કોઈ પોઝિટિવ આયન ધનઆયન છે એની સપાટી ઉપર અધિશોષિત થશે અને અમુક ટુકડો છે એ એનો અલગ કરશે તોડીને હવે જે ટુકડો અલગ થયો હશે એ કોની આસપાસ હશે ધન ભારિત આયનની આસપાસ હવે જે ટુકડાની અંદર કણો છે જે ધારી કે નાના સાઇઝના અણુઓ છે એ તટસ્થ હતા પણ ધનવિજાર તરફ એનો ઋણ છેડો એટલે કે ધ્રુવી અણુ હશે પાણી જેવા સપોલ તો ધન આયન હશે તો એની તરફ ઓક્સિજન જેવા ઋણાયનો આકર્ષિત થઈ શકે અને ઋણ આયન હશે તો એની તરફ હાઇડ્રોજન જેવા ધન આયનો અથવા તો ધન ભાગ છે એ આકર્ષિત થઈ શકશે તો એ રીતે અવક્ષેપના કણો છે એ ધન આયનની ફરતે ગોઠવાશે તો આયન તરફ એના આંશિક ઋણ છેડાઓ હશે એ આકર્ષિત થશે અને આંશિક ધન છેડા છે એ સપાટી ઉપર હશે તો આ રીતે આંશિક ધન વીજપાર ધરાવતા કલીલકણો આપણને મળશે ને સેમ વસ્તુ ઋણ માટે હવે એવી રીતે જ્યારે એક કોઈ ધન કે ઋણ વીજ આયન મળે ત્યારે બીજા વિરુદ્ધ વીજપારવાળા આયનો પણ દ્રાવણની અંદર હાજર હશે જે એના ઉપર બીજું સ્તર છે એટલે એ આપણને અહીંયા કીધું છે વિદ્યુતીય દ્વિસ્તરના સૂત્રણ કે ફોર્મ્યુલેશન તો એવી રીતે એક સ્તર ઉપર જ્યારે બીજું સ્તર વિરુદ્ધ વીજભારવાળા આઈનો બનાવે એનાથી દ્વિસ્તર બનશે અને આ રીતે વીજભાર મળશે કલીલોને તો સોલ કણો ઉપર ઉદભવતા વીજભાર આઈનોના પસંદગીયુક્ત અધિશોષણ દ્વારા નીચે મુજબ વર્ણવી શકાય તો પહેલું છે કે સોલકણો ધનમય અને ઋણમય આઈનો વડે પસંદગીકારક અધિશોષણને કારણે ધનભાર અથવા ઋણભાર પ્રાપ્ત કરે જે હમણાં આપણે ડિસ્કશન કરી જો બે કે વધારે આયનો પરિક્ષેપણ માધ્યમમાં હાજર હોય તો કલીલમય કણોના સમાન આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ સામાન્ય રીતે થાય છે આને નીચેના ઉદાહરણ દ્વારા સમજીએ હવે સમાન આયનો અધિશોષણ એટલે કઈ રીતે એ ટોપિક અહીંયા બે અલગ અલગ એક્ઝામ્પલથી જોઈએ કે સિલ્વર નાઇટ્રેટનું અતિ મંદ દ્રાવણ પોટેશિયમ આયોડાઇડના અતિ મંદ દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે અવક્ષેપિત સિલ્વર આયોડાઇડ પરિક્ષેપણ માધ્યમથી આયોડાઇડ આયનનું અધિશોષણ કરે અને ઋણ ભારિત કલીમય દ્રાવણમાં પરિણમે જ્યારે કે આઈ કે પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને એજી એનો થ્રીના દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે ધન ભારિત સોલ પરિણમે કારણ કે પરીક્ષેપણ માધ્યમમાં એજી પ્લસ આયનોનું અધિશોષણ થાય તો આપણે જે બે અલગ અલગ દ્રાવણો મિક્સ કરીએ છીએ એમાંથી સમાન આયનોનું સામાન્યતઃ અધિશોષણ થાય જેમ કે અહીંયા આપણને કીધું છે કે સિલ્વર નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ એ બે અલગ અલગ દ્રાવણો આપણે એડ કર્યા છે ત્યારે એમાં સિલ્વર આયોડાઇડ છે એ બનશે એટલે કે આપણી પાસે છે સિલ્વર આયોડાઇડ અને એમાં આપણે જે માધ્યમની અંદર આપણું માધ્યમ છે એ પોટેશિયમ આયોડાઇડનું અતિમાન દ્રાવણ હશે તો એની અંદર આયોડાઇડ છે એ એના તરફ આકર્ષિત થશે એટલે કે સિલ્વર આયોડાઇડના અણુની ફરતે આઈ માઇનસ છે એ આકર્ષિત થઈને આ ટાઈપનો એક રચના બનાવે જે ઋણભીતભારી હશે કેમકે સરફેઝ ઉપર આઈ માઇનસ છે સેમ એ જ રીતે કે એના દ્રાવણમાં એજીએનો થ્રીના દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે ધન ભારિત સોલ ઉદભવે એટલે કે ઊંધી પ્રોસેસ હવે અહીંયા આપણી આગળ સિલ્વર આયોડાઇડ ફરીથી બનશે અને આપણે ઉમેરેલું છે મુખ્ય આપણું જે દ્રાવણ છે એ છે એજીએનો થ્રીનું તો એમાંથી એજી પ્લસ છે એ અહીંયા એજીઆઈની સરફેઝ ઉપર જમા થશે અને ધનભારિત સોલમાં છે એટલે કે અહીંયા એક્ઝામ્પલમાં આપણે એક જ સરખા બે અલગ અલગ દ્રાવણ લીધા છે પણ સાંદ્રતાના ડિફરન્સને લીધે અલગ અલગ ટાઈપના કલીલકણો આપણને મળશે સેકન્ડ એક્ઝામ્પલ એફી સીએલ થ્રીને વધુ પ્રમાણમાં ગરમ પાણીમાં ઉમેરવામાં આવે તો જળયુક્ત ફેરિક ઓક્સાઇડનો ધન ભારિત સોલ મળે જે એફ પ્લસ થ્રી આયનના અધિશોષણના કારણે હોય જો ફેરિક ક્લોરાઇડ એને ઓએચમાં ઉમેરવામાં આવે તો ઋણ ભારિત સોલ મળે જે ઓએચ માઇનસ આયનના અધિશોષણના કારણે હોય તો અહીંયા એક્ઝામ્પલ આપણને આપ્યું કે એફી થ્રી એફી ટુ ઓ થ્રી અને એની સાથે અધિસૂષિત થશે એફ પ્લસ થ્રી અને એફ ઇ ટુ ઓ થ્રી એની સાથે અધિ અધિસૂષિત થશે ઓ માઇનસ એ ડિપેન્ડ કરે તમે કેવા પ્રકારનું અન્ય સંયોજન છે એની સાથે મિશ્ર કરો છો હવે આ બે ઘટનાઓ સિવાય જે ફર્સ્ટ ઘટના આપણે જોઈ એની માટે આપણે દ્વિતીય સ્તર વિશેની માહિતી મેળવશું હવે એ ટોપિક જે અહીંયા આપણે આ પોઈન્ટમાં જોયો કે દ્વિસ્તરના સૂત્રણ વિદ્યુતીય દ્વિસ્તરના સૂત્રણમાં સૂત્રણના કારણે વીજભાર છે એ જોવા મળશે એટલે એની ડિસ્કશન આપણે હવે નેક્સ્ટ પોઈન્ટમાં કરીશું હવે ઉપર દર્શાવ્યા પ્રમાણે કલીલમય કણોની સપાટી પર ધન અથવા ઋણ વીજભાર છે એ પસંદગીયુક્ત અધિશોષણના કારણે મળશે અને આ સ્તર માધ્યમમાંથી વિરોધી આયનોને આકર્ષે અને એ બીજું સ્તર રચ છે એટલે કે આપણે વાત કરી કે કોઈ એક પરિસ્થિતિમાં જ્યારે સિલ્વર આયોડાઇડ છે એ આયોડિનના ઋણ આયનોને પોતાની સપાટી પર આકર્ષિત કરશે એટલે કે ધારી લો કે કેન્દ્રમાં છે એ જી આઈ અને એની આસપાસ એક સ્તર બનાવશે આઈ માઇનસ તો એ દ્રાવણમાં કે પ્લસ પણ છે આ આયન માઇનસ ક્યાંથી આવ્યા તો કે કે આઈના દ્રાવણમાંથી મળ્યા એટલે કે આઈ માઇનસ છે એ જો હશે તો એની સાથે કે પ્લસ પણ હશે જ તે એટલે પહેલું સ્તર જે આવી રીતે આઈ માઇનસનું બન્યું એના ઉપર બીજું સ્તર બનશે કે પ્લસનું એટલે કે આપણો કલીલનું કણ છે એ તટસ્થ અણુ એની આસપાસ ઋણાયનનું એક સ્તર અને એની ફરતે ધનાયનનું એક સ્તર એવી રીતે બે સ્તરો એની ઉપર ઘેરાયેલા હશે અને કલીલ કણ મળશે સેમ એ જ રીતે બીજી ઘટનામાં જો આપણે સિલ્વર પ્લસ આયન છે એને આપણે સરફેસ ઉપર ગોઠવીએ તો એ સિલ્વર પ્લસ આઈનો ક્યાંથી મેળવતો કે એજી આઈના અણુમાંથી તો એની અંદર આઈ માઇનસ પણ હશે એટલે એ પણ ફરીથી બીજું સ્તર બનાવશે એજી પ્લસથી આકર્ષિત થઈને જે ઘટના અહીંયા આકૃતિમાં આપણને દર્શાવેલી છે કે દ્વિસ્તરનું નિર્માણ કઈ રીતે થશે તો સૌપ્રથમ પ્રથમ આપણી આગળ છે એજી આઈનો ઘન જેની આ ઉપર આકર્ષિત થઈને જોડાયેલા છે આઈ માઇનસ એના ઉપર આકર્ષિત થઈને કે પ્લસ જોડાશે અને આ પ્રમાણે પ્રમાણે અલ્ટરનેટ આકર્ષણ છે એ સ્ટેપ બાય સ્ટેપ ચાલુ જ રહેશે પણ ધીમે ધીમે બંધ થતું જશે એટલે પ્રભાવી છે એ બે સ્તરો જશે એટલે આપણે દ્વિસ્તર લેખે એને મેન્શન કરીશું બાકી થોડા ઘણા આયનો છે એની પછી પણ આકર્ષિત થતા જ રહેશે સિમ્પલ એક્ઝામ્પલ આપણે મેગ્નેટ્સનું લઈ શકીએ કે તમે ધારો કે એક ચુંબક લઈને એનાથી ધાતુના સિક્કા છે એને આકર્ષિત કરવા પ્રયત્ન કરો તો પ્રથમ સિક્કો છે એ સૌથી વધારે મજબૂતાઈથી આકર્ષિત થઈને ચુંબક સાથે ચોંટી રહેશે એ પ્રથમ સિક્કાની પાછળ બીજો સિક્કો આપણે રાખશું તો એ પણ ચુંબકથી આકર્ષિત થશે પણ આકર્ષણ કમ્પેરેટિવલી ઓછું હશે ત્યારબાદ ત્રીજો સિક્કો છે એનાથી ઓછું આકર્ષિત થશે ચોથો સિક્કો એનાથી ઓછું અને ક્રમશઃ ધારી લો કે પાંચ સિક્કા સુધી ચુંબક સાથે સિક્કાઓ જોડાઈ રહી છે અને છઠ્ઠો સિક્કો છે એ કમ્પેરેટિવલી ઓછા આકર્ષણના કારણે જોડાઈ નહીં શકે અને ગુરુત્વાકર્ષણ અસર હેઠળ પડી જશે તો સેમ થિંગ અહીંયા થશે આપણે પ્રથમ બે સ્તર છે એ જ પ્રભાવી ગણવાના છે અને બાકીના છે એ કમ્પેરેટિવલી નિર્બળ હશે તો કણોની આસપાસ આ બંને એકબીજાથી વિરોધી સ્તરના સંયોગીકરણને હેલ્મ હોલ્ડ્સ વિદ્યુતીય દ્વિસ્તર કહેવાય છે આધુનિક ખ્યાલો પ્રમાણે આઈનોનું પ્રથમ સ્તર સખત રીતે ધારણ કરાયેલ છે અને તેને સ્થિર સ્તર કહે છે જ્યારે બીજું સ્તર છે એ ગતિશીલ કે મોબાઈલ હોય છે જેને પ્રસરણ કે ડિફ્યુઝન સ્તર કહે છે અને એના પછીના સ્તરો છે એ અતિશય નિર્બળ રીતે આકર્ષિત હોય એટલે એને આપણે સ્તર તરીકે જ નહીં ગણી શકીએ કેમ કે ટેમ્પરરી આકર્ષિત થઈને કદાચ કોઈ આઈનો આવે પણ તરત હલનચલન દ્વારા થોડી ઘણી પણ હલનચલન કે ગતિ ઉર્જામાં એ તરત અલગ પણ પડી જાય એટલે આપણે બે સ્તર સુધી કન્સિડર કરશું તો આકૃતિ પાંચ પોઈન્ટ ત્રણમાં દ્વિસ્તર રચના દર્શાવેલી છે ભારનું અલગીકરણ પોટેન્શિયલની બેઠક કે રચના છે તેથી દ્વિસ્તર સ્થિતિ અને પ્રસરિત સ્તરો પર વિદ્યુત વીજભારને લીધે આ સ્તરો પર પોટેન્શિયલનો તફાવત પરિણમે છે હવે પોટેન્શિયલનો તફાવત એટલે ધન અને ઋણ વચ્ચેનો વીજભારનો તફાવત કે પછી ઇલેક્ટ્રોનનો તફાવત જ્યારે બે અલગ અલગ ઇલેક્ટ્રોનના તફાવત ધરાવતા પદાર્થો કે વિરુદ્ધ વૃત્તિ ધરાવતા પદાર્થો એકબીજા સાથે સંપર્કમાં આવે ત્યારે એમની વચ્ચે પોટેન્શિયલ કે શક્તિનો તફાવત ઉદ્ભવે જે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી યુનિટની અંદર જોયું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી કે વિદ્યુત રસાયણની અંદર વિદ્યુત કઈ રીતે કોષમાંથી ઉત્પન્ન થતી હતી બે અલગ અલગ સ્વભાવ ધરાવતા વિદ્યુત ધ્રુવોને આપણે એકબીજા સાથે જોડ્યા હતા એટલે ફોર એક્ઝામ્પલ કોપર અને ઝીંક કોપરનો સ્વભાવ શું છે તો કે એ ધાતુ પરમાણુ બનાવવાની વૃત્તિ ધરાવે જ્યારે ઝીંકનો સ્વભાવ છે એ આયન બનાવવાની વૃત્તિનો છે તો બે વિરુદ્ધ વૃત્તિ ધરાવતા તત્વો આપણે મિક્સ કર્યા અને એમની વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સને લીધે વિદ્યુત ઉત્પન્ન થઈ તો સેમ થિંગ અહીંયા થશે ઋણાયન અને ધનાયનના લીધે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવશે જે કેપેસિટરમાં ઉદભવતા પોટેન્શિયલના તફાવતની જેમ જ છે અને સ્થિર સ્તર અને વિદ્યુત વીજભારના પ્રસરી સ્તર વચ્ચેના પોટેન્શિયલ તફાવતને વીજ ગતિક પોટેન્શિયલ અથવા તો ઝીટા પોટેન્શિયલ કહે છે જો અદ્રાવ્ય પદાર્થોના બે કણો પાસે દ્વિસ્તર ન હોય તો તે પૂરતા નજીક આવે છે અને વાન્ડરવાલ્સ આકર્ષણ બળો વડે તેમને ખેંચીને જકડી રાખે છે અને આકૃતિ પાંચ પોઈન્ટ તેરમાં દર્શાવ્યા મુજબ જ્યારે બે કણો પાસે દ્વિસ્તર હોય તો એકંદર અસર હેઠળ કણો એકબીજાથી અપાકર્ષિત કરીને વધારે અંતરથી જુદા પડે અને આ અપાકર્ષણ તેમના નજીક આવવાના અભિગમને રોકે છે અને તેઓ પરિક્ષેપિત રહે છે અને કલીલ સ્થાયી બને છે ઇન શોર્ટ કલીલના કણો જો એકબીજાથી આકર્ષિત થશે તો એ અક્ષેપિત થઈ શકશે આકર્ષિત નહીં થાય તો એ સ્થાયી રહેશે હવે સોલમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરતા પ્રસરિત દ્વિસ્તરને રોકે છે અને ઝીટા પોટેન્શિયલ ઘટાડે છે અને તે કણો વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણને વધુ પ્રમાણમાં ઘટાડે છે અને કલીલ અવક્ષેપિત થશે આ કારણે કલીલ વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો પ્રત્યે વિશિષ્ટ રીતે સંવેદનશીલતા ધરાવશે એટલે કે ધારી લો કે આપણું કલીલ છે એ ધનભારિત હશે તો ઋણભારિત વિદ્યુત વિભાજ્યની હાજરીમાં એનું ઝડપથી સ્કંદન કે અવક્ષેપન થઈ શકશે સિમિલરલી તમારી પાસે જો ઋણ વીજભારિત કલીલ હોય તો એ ધનથી આકર્ષિત થાય ધન વીજભારિત કલીલ હશે તો એ ઋણ આયનથી આકર્ષિત થશે વિરુદ્ધ વીજપાર ધરાવતા કોઈ પણ વિદ્યુત વિભાજનની અલ્પ માત્રા પણ કલીલકણોનું સ્કંદન કરવા માટે ઇનફ છે જેની ડિસ્કશન પણ આપણે આગળ ટૉપિકમાં કરીશું તો નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યુત સંચલનની ડિસ્કશન આપણે આગળ વધારશું